રેડી સ્ટાર્ટ આ નવા શરૂ થયેલા દાયકામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વિવિધ ક્ષેત્રોમાં જે મીડિયોકર કોમ્યુનિટી અને સબસ્ટાન્ડર્ડ લોકો છે જેઓ તમામ બે નંબરની પ્રવૃત્તિમાં ઢળી પડે છે તેઓનો આસાન રીતે નિકાલ થશે કાયદાઓ કડક બની રહ્યા છે અને હજુ વધુ કડક બનવાના છે સરકારે શિસ્તની પાઠશાળા બહુ ચલાવી પણ લોકોને ભણતર ચડ્યું નહીં એટલે હવે દંડ સંહિતાનો આશ્રય લીધો છે પહેલી નજરે સરકારનો વાંક દેખાય છે નમો સરકાર જાણે કે મેમો સરકાર હોય એવું લાગે છે પરંતુ એમાં નાગરિકોની શૂન્યનો દરજ્જો એન્જોય કરતી સ્વયં શિસ્તનું પણ જબરજસ્ત યોગદાન છે દેશના કોઈપણ શહેરના કોઈ પણ રસ્તાના ટ્રાફિકનું અવલોકન કરો એટલે ખ્યાલ આવે કે દેશ ક્યાં જઈ રહ્યો છે અને ખરેખર સાની જરૂર છે નવો દાયકો ગેરશિસ્ત ધરાવનારાઓને સીધા કરવાનો દાયકો છે ગેરશિસ્ત એટલે બધા પ્રકારની ગેરશિસ્ત આજના ભારતની તુલના જો પાછલા દાયકા સાથે કરો તો દંગ થઈ જવાય એટલા પરિવર્તન થઈ ગયા છે સત્તામાં જ નહીં કાયદા કાનૂન વ્યાપાર ઉદ્યોગ ટેકનોલોજી સમાજ જીવન અને રાજનીતિમાં કંઈક ઉથલપાથલ મચી છે ને નવા ઘૂઘવતા પ્રવાહો સ્થાયી થવા લાગ્યા છે ભારતમાં આ નવા દાયકાની શરૂઆત ફાઇવ જીના પ્રયોગથી આરંભાય છે ચીની કંપની વુવાઈ સહિત તમામ ઓપરેટરોને સરકારે આ ટેકનોલોજી અજમાવવાની મંજૂરી આપી દીધી છે થોડા મહિનાઓમાં જ સ્પેક્ટ્રમની હરાજી દ્વારા વેચાણ પ્રક્રિયા શરૂ થશે અને એની સાથે જ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં એક નવા અધ્યાયનો શુભારંભ થશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો જય જયકાર થવાનો છે રોબોટિક્સ અને મશીન મશીનલનગનો ઉપયોગ વધવાથી આઈટી સેક્ટરમાં બેરોજગારી વધી છે અને જેઓ દિલી દિલથી કામ કરતા નથી અને જરા કે વિલાસી જીવન વિતાવનારા છે તેમના પર નવ પરિવર્તનને કારણે છટણીની તલવાર લટકી રહી છે પરિવર્તનની પ્રક્રિયા પીડાદાયક અને અનિવાર્ય હોય છે હજુ આઈટી ક્ષેત્રમાં બેરોજગારી વધવાની દહેશત છે તો પણ જેઓએ સખત મહેનત કરીને પોતાની પ્રતિભાને ઉચ્ચ સ્તરીય વળાંક આપ્યો છે તેઓ ટકી રહેવાના છે એટલું જ નહીં તેમના પગાર ધોરણો ચિકાર થવાના છે જોકે દરેક ક્ષેત્રમાં પ્રતિભાઓ ટકી જ જતી હોય છે એ જ રીતે શેરબજારોમાં અલ્ગોરિધમ આધારિત ટ્રેનિંગ અને ટ્રેડિંગનો વિસ્તાર થવા લાગશે અને એને ન સ્વીકારી કે ન સમજી શકનારા અનેક બ્રોકરો અને બ્રોકરેજ હાઉસ ફેંકાઈ જવાના છે તેઓનું અસ્તિત્વ એક ઇતિહાસ બની જશે આ આધુનિક યુગ પછીનો અનુઆધુનિક યુગ છે અને એલ્વિન ટોફલોરે એના વિખ્યાત પુસ્તક થર્ડ વેવમાં કરેલી આગાહી પ્રમાણે હવે ચોથા મોજાની શરૂઆત થઈ ગઈ છે સૌથી મહત્વના એવા આરોગ્ય શિક્ષણ અને સંરક્ષણ જેવા ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફારો આવશે અત્યારે જેમણે પોતાની જિંદગી પોતાના પગ પર ઊભી કરવી છે તેઓ શાળા કે કોલેજના જ્ઞાન પર નિર્ભર રહેતા નથી સ્ટોપ